દેવાધિદેવ ઇન્દ્રએ મને કીધું હતું કે પૃથ્વી પર દ્રવ્ય વગર નથી ચાલતું. અહીં ડગલે ને પગલે પૈસા તો જોઈએ જ, અને એટલા માટે જ મને તેમણે આ મંજુષા આપી હતી અને કહ્યું હતું કે જરૂર પડે ત્યારે હાથ નાખીને જોઈએ તેટલું દ્રવ્ય મેળવી લેવું. આપ કઈ રીતના વ્યવસ્થા કરો છો? અમારે મંજુષાની જરૂર નથી, આનાથી જ કામ ચાલે છે. આ શું છે? આ છે એટીએમ કાર્ડ, યંત્રમાં નાખો અને પૈસા પર છે ને સ્વર્ગ જેવી વ્યવસ્થા. પણ એ બધું તો સમજ્યા, પણ આપનો સંપર્ક કઈ રીતના થાય છે? અમે સ્વર્ગ સાથે સીધા ઇન્ટરનેટ થી જોડાયેલા છીએ. હા, આજકાલ આ બધા મોબાઈલ નું બહુ સંભળવામાં આવે છે. આજકાલના ગુણિયલ ગુર્જર દેશના બાળકો આ દૂરધ્વનિ શ્રવણ યંત્ર ધરાવે છે, વળી પે પોતાના ખિસ્સામાં પણ રાખી શકાય છે. વાહ, ભારે ગુર્જર દેશ. આ યમદૂત પણ મોબાઈલ વાપરે છે. યમરાજ, આપણે તત્કાલ જવું પડશે. અમેરિકાએ પાકિસ્તાન પર બોમ્બ હુમલો કર્યો છે. આપણે ઘણા બધાના પ્રાણ હરવાના છે. ચાલો ત્યારે. લાગે છે યમરાજના ચિત્ત પર હજી નવરાત્રીની અસર છે. હજી અંબારામ, આ પહેલા પણ હું પૃથ્વી પર બે વખત આવ્યો હતો, પણ સુધારાવાળાની આટલી અસર ના હતી. આ વખતે તો સ્વયં યમરાજ અને યમદૂત પણ તેનાથી પ્રભાવિત થઈ ગયા છે. અરે, એના રંગે રંગાઈ ગયા છે. પ્રભુ, હવે સત્વરે કંઈક કરવું પડશે. હા, સત્વરે હું અહીં એક સભા કરીશ. સર્વના કલ્યાણ અર્થે હું ઉપદેશ આપીશ અને શિક્ષણ માર્ગથી પરત કરવાની પૂરી પ્રયત્ન કરીશ. જી પ્રભુ. પણ તે પહેલા હું આ મહત્વના સ્થળો જોવા માંગુ છું. સાંભળ્યું છે કે આ ભૂમિ ખૂબ સંસ્કારી છે, પણ હું સ્વયં જોવા માંગુ છું. તો પ્રભુ, એના માટે આપણે કરુણાશંકર જ આવે છે, તો એને જ પૂછી લઈએ. ઠીક છે. એ તમે બંને જી અહીંયા જ છો? અને પેલા હું યમદૂત, હા યમદૂત ના વાળા ભાઈ ક્યાં ગયા? એ તો ગયા, પણ કરુણાશંકર તમે અમારી થોડી મદદ કરશો? હા, અમને આ ગુર્જર ધરાના કોઈ એવા સ્થળો લઈ જાઓ કે જ્યાંના લોકો ખાવાના શોખીન હોય, ઉર્મીથી ભર્યા હોય, સંઘર્ષમાં સૌ એક થઈ જતા હોય અને ખુશીને ઉત્સાહ બનાવીને ઉજવતા હોય. અરે, એવું સુંદર અને સંસ્કારોથી ભરેલું છે એટલે આવું રંગીલું રાજકોટ. તો ચાલો પેલા ત્યાં જ જઈએ. આ છે અમારું રેસકોર્સ, જે છે રાજકોટના હૃદય જેવું. આ રેસકોર્સ હતા અશ્વદોડ સ્થળ? હા, વર્ષો પહેલા કદાચ અહીં ઘોડા દોડતા હશે, પરંતુ અત્યારે તો સવાર સવાર બધા જાડિયા જ દોડે છે. પેલા ચતુષ્ક પર બેઠેલા યુવાનો કોણ છે? એ તો ખૂબ જ સંસ્કારી લાગી રહ્યા છે. અરે, સવાર સવારમાં વહેલા ઉઠી વ્યાયામ કરવા આવ્યા લાગે છે. અરે, અહીં કેટલીક મહિલા કોલેજનો સમય સવારનો છે, એટલે આ લોકો સવાર સવારમાં તૈયાર થઈને અહીં પહોંચી જાય છે. જો કે તે કંઈ નાયેલા નથી હોય, પરંતુ લાગે ને ફ્રીજમાંથી કાઢેલા સમર જેવા તાજા. અરે, એ બધું છોડો. આ આટલા બધા ભવનોથી સુશોભિત અને આટલા બધા લોકોની અવરજવર વાળું આ કયો પ્રદેશ વિશેષ છે? આ છે અમારું વિશ્વવિદ્યાલય, જે આજકાલ સમગ્ર જન સામાન્ય લોકો પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરવા તડપાવી કરી રહ્યા છે. વળી આજકાલ તે સત્યનારાયણના પ્રસાદની જેમ હરેકને વહેંચવામાં આવી રહ્યું છે. પીએચડી? અંબારામ, આ પીએચડી શું છે? પીએચડી અર્થાત વિષયને મધ્યમાં રાખી તત્વ વિષય પ્રાપ્ત થયેલી ઉચ્ચ પદવી. અરે, પણ સામે શું થઈ રહ્યું છે? તે ગુરુ શિષ્ય છે. લાગે છે કે શિષ્ય કસોટીમાં ઉત્તીર્ણ થયો નથી, તેથી ગુરુને ઉત્તીર્ણ થવા માટે. અરે, અહીંસા ઊંધું છે. શિષ્ય ગુરુને કહી રહ્યો છે, હું નાપાસ છું, નાપાસ છું, ડિટેન છું. ગુરુ કહે, તું પાસ છે, ડિટેન નહીં થા. શિષ્ય કહે, મને ડિટેન કરો, ડિટેન કરો. શિષ્ય ગુરુ કહે, ડિટેન તો નહીં જ થા, નહીં જ થા. આને કહેવાય ઓળી ગંગા, અને આને જ તો કહેવાય કલી કાલનો પ્રભાવ. બસ, આ શહેરમાં આટલા જ સ્થાનો વિશેષ છે? અરે, ખરી મજા તો તમને હવે બતાવું. જો તમારે આ ગુર્જર પ્રજાના રંગે રંગાઈ જવું હોય, જો તમારે આ ગુર્જર ધરાને માણવી હોય, તો તમારે રંગનો, રૂપનો, ભજનનો,
ત્રણમાંથી એક મેળો માણવો પડે. રૂપનો મેળો માધવપુરમાં, શિવરાત્રીએ જૂનાગઢમાં વજનનો મેળો અને રંગનો મેળો ત્રણેતરમાં. ચાલો તમને ત્રણેતરના મેળામાં મહાલવા લઈ જાઓ. ચાલો બસ બંધ કરો નાચગાન, બહુ થયું. આ રંગે રંગમાં મહલાતા લોકોને જોઈને મને એવું લાગે છે કે આ સર્વ ગુર્જર ભૂમિના લોકોને મારા ઉપદેશ વિશેષની ખાસ આવશ્યકતા છે. તો ચાલો હું અત્યારે તમને ઉપદેશ આપીશ. પ્રભુ પ્રભુ, આ સમય ઉપદેશ ઉપયુક્ત નથી. અંબારામ, હું અત્યારે આ જ ક્ષણે આ જ સ્થાને ઉપદેશ આપીશ. તો વચન એ બોલ. ગુર્જર ભૂમિના યોદ્ધાઓ, આપનું સ્થાન ગ્રહણ કરો. પૃથ્વી પર આદિ આદિ કાળથી છાતી ફુલાવીને ફરતા પુરુષ પર ઘેરા વાદળો છવાયા છે, અને આ વાદળો મેઘ રાજા દ્વારા નિર્મિત નથી થયા કે જે વરસ્યા વગર જ દેખાય જાય. આ વાદળો આ મહિલા દ્વારા નિર્મિત થયા છે કે જે ઘેરાય છે પણ ખરા અને વરસે છે પણ. અને આ વાદળોના મારથી પુરુષ સમાજ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે, ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. અને સમયનું ચક્ર ફરતું જાય છે અને ફરતું જાય છે, અને પુરુષ વધુ ને વધુ નિર્બળ થતો જાય છે. જેની સામે સ્ત્રીઓ કસરત કરે છે, દંડ બેઠક કરે છે, પણ પુરુષ એની સામે સૌંદર્ય સ્થાનુએ જાય છે, કે જેને આજકાલ તે લોકો પાર્લર કહે છે, ત્યાં જઈને પોતાની ત્વચાઓ યુવતીઓ જેવી સુકોમળ બનાવવાને તલ પાપડ થાય છે. આજનો આ પુરુષ નબળો થતો જાય છે અને સ્ત્રી વધતી જાય છે. અંબારામ, આ વસ્તુ બિલકુલ સહન થાય એમ નથી. હે પુરુષ રત્નો, તમારા ભદ્રમ ભદ્રને રોકો, કોઈ સાંભળી જશે નહીં. નહીં, હવે મારા હાથની વાત નથી. હવે શ્રીમાન મારા હાથમાંથી છટક ગયા છે. હવે માર ખાધા વિના યથાસ્થાને ભક્તિ કરે. ભદ્રમ ભદ્ર તો માર ખાશે, પણ જો બાંચવું હોય તો આપણે ભાગવું પડશે. આ ગુજરાતની વીરાંગનાઓ છે, ભદ્રમ ભદ્રની સાથે આપણી પણ ખેર લેશે. ભાગો ભાગો. હવે અવાજ ઉપાડવાનો સમય આવી ગયો છે. કોઈએ ડરવાની જરૂર નથી. અંતે તો એ નારી છે, સ્ત્રી છે, અબડા છે. અરે કરુણાશંકર, અંબારામ, મને એકલો મૂકીને ક્યાં જતા રહ્યા? આ ગુર્જર ધરાની મહિલા સાથે એકલો ના મૂકો. અંબારામ, માતાઓ, બહેનો, આપ કોણ છો અને મારી પાસે શા પ્રયોજનથી આવ્યા છો? અને હું નર્મદા. અમે આ ગુણિયલ ગુર્જર દેશની ગરવી ગુજરાતણીઓ છીએ. અમે અમારા ગુજરાતી બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ કરીએ છીએ. અને તમે અહીં આડું અવડું ભાષણ આપી અમારા ગુજરાતી યુવાનોને ભડકાવો છો? ના ના, એવું નથી. હું યવની અને એંગ્લો ભાષાનો પ્રયોગ કરતો નથી, તેનાથી હું ભ્રષ્ટ થાઉં છું. અરે હમણાં અમારા ભાષાની એક મણની દેશી કાઠિયાવાડી દઈશ ને તો તું ભ્રષ્ટ નહીં, બળીને જ ભસ્મ થઈ જઈશ. અમે ગુજરાતના લોકોએ કેટલું સહન કર્યું છે ખબર છે તમને? ભૂકંપ, વાવાઝોડું, કોમી રમખાણું, પૂર અને કેટલું. આટલી બધી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિઓમાં પણ અમે એકબીજાનો સાથ આપી સંઘર્ષ કરી ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી ફરી બેઠા થઈયા છીએ. આવા સંકટમાં પણ અમે કોઈની સાથે સહાયનો હાથ પણ લંબાવ્યો નથી અને મદદ પણ માંગી નથી અને ખેરાત પણ લીધી નથી. રાખમાંથી ફરી બેઠા થતા પક્ષીને ફિનિક્સ લેવાતું હોય તો સંકટો અને સંઘર્ષને બાદ વિના મનુષ્યને ગર્વ ગુજરાતી કહેવાય છે. અને કોણે કહ્યું અમારે પુરુષ સમાવડું બનવું છે? અમારે પુરુષ સમવડું બનવું પણ નથી, અમારે તો એકબીજાના પૂરક બનવું છે. અને જ્યાં
એની આંખમાંથી આંસુ આવશે ને ત્યારે અમે અમારા પાલવથી તેની આંખો લૂછીશું. આજે ગુજરાતમાં દરેક ગુજરાતી શિક્ષણનો મહત્વ સમજ્યો છે, તેથી જ ગુજરાતમાં સુવર્ણ યુગ આવ્યો છે. પરંપરાનો ઢોલ પીટ્યા કરતા તમે કલયુગને ધિક્કારો છો અને સતયુગને બહુ સારો સમજો છો. તો કહો, સતયુગમાં આરોગ્યની આટલી વ્યવસ્થાઓ હતી? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર ની આટલી વ્યવસ્થાઓ હતી? તંતોડ મહેનત કરી રૂપિયા કમાઈ અને પોતાના બાળકો અને પરિવાર સાથે થોડી મોજ મસ્તી કરીએ તેમાં તમને શી તકલીફ? માફ કરો માતાઓ, મારાથી ખોટી ભૂલ થઈ ગઈ. હું આપનો મહેમાન છું, માટે મને સ્વીકારો. તમે અમારા મહેમાન છો તો મહેમાન તરીકે રહો. અમે અમારી સંસ્કૃતિ મુજબ આપનું સ્વાગત કરીશું. ચાલો બહેનો, આપણે હવે મોડું થશે. ચાલો 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 ચાલો. અરે ગુજરાતની ગુજરાતનો તો ભારે છે, આની ઝપટે ના ચડાય. અંબારામ, ઓ અંબારામ. ગરવી ગુજરાતની આ ત્રણ સ્ત્રીઓએ મારું ત્રીજું લોચન ખોલી નાખ્યું છે. અરે હું તો સુધારવાળાને સુધારવા માટે આવ્યો હતો. મને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જા પૃથ્વી પર અને સર્વ લોકોની સહાયતા કર. સર્વ લોકોના સહાય માટે મને મોકલ્યો હતો અને હું દેશ લોકોના વિકાસને અટકાવતો હતો. હું વિચારતો કે પ્રાચીન કાળમાં જે સંસ્કૃતિ હતી તે જ સંસ્કૃતિ આ કાળમાં પણ હોવી જોઈએ, પણ હું ખોટો હતો. સ્વયં ભગવાને કહ્યું છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે, અને હું કોણ આ પરિવર્તન અટકાવવા વાળો? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અંબારામ. આટલા વર્ષો આટલા જન્મ લીધા બાદ આજે મને આ ગુર્જર ગુજરાતીની મહિલાઓએ મને શીખવાડ્યું કે મહિલાઓનું પણ એટલું જ સ્થાન છે જે સ્થાન પુરુષોનું છે. પણ તો હવે તમે સુધારાવાળા સામે જંગે નહીં ચડો? નહીં અંબારામ, હું જંગે તો ચડીશ, ઉપદેશ પણ નહીં રોકું, પણ એવી જગ્યાએ સુધારા કરવાની કોશિશ કરીશ જ્યાં ખરેખર જરૂર છે. આપણા સમાજમાં ભ્રષ્ટાચાર, ચોરી, બળાત્કાર આ બધા ખૂબ જ વૃદ્ધિ પામી રહ્યા છે. હવે હું આ વિકાસને છોડી તેની પાછળ ભાગીશ અને તેની વૃદ્ધિ થતા રોકીશ. તેના માટે ઉપદેશ કરીશ, તેના માટે જમીન આસમાન પાતાળ બધું એ કરી રાખીશ, પણ એ વસ્તુ અટકાવીશ, અને એ વસ્તુ અટકાવવા મને આજ કોઈ નહીં રોકી શકે. તો સાંભળી લો, સમાજમાં સંતાયેલા સર્વે દુષ્ટો આવી ગયા છે શ્રીમાન ભદ્રમ ભદ્ર. હવે તમને કોઈ નહીં બચાવી શકે. હરો, લગે રહો ભદ્રમ ભદ્ર, લગે રહો. ચાલો અંબારામ, બહુ બધા કામ કરવાના છે. ચાલો